नमस्कार दर्शक मित्रों, तमे जोई रह्या छो नवसारी लाइव। टूंक समय में 1 करोड़ थी वधु दर्शकों धरावती साई ग्रुप मीडिया हाउस नी नवसारी लाइव चैनल पर आप सबनु स्वागत छे। शिक्षण ए पायानी जरूरियात छे, त्यारे शिक्षण नी गुणवत्ता ए कोई पण देश ना विकास नी दिशा अने दशा नक्की करतुं होय छे। त्यारे शिक्षण ना स्तर ने ऊंचू लावा माटे केंद्र सरकारे वन नेशन वन एज्युकेशन पॉलिसी नक्की करी छे। त्यारे नवसारी नगरपालिका संचालित शाळा में 600 विद्यार्थियों भणे छे, परंतु विद्यार्थियों ने शिक्षकों माटे शौचालय नथी, जे शिक्षण नी दुर्दशा व्यक्त करे छे। छेल्ला केटलाक समय थी सरकारी अने खानगी शिक्षण ने लईने चर्चाओ शुरू थई छे, जेमां सरकारी शाळाओना इन्फ्रास्ट्रक्चर अने खानगी शाळाओनी खखड़दज स्थिति वारंवार चर्चा में रही छे। नवसारी नगरपालिका संचालित 18 जेटली शाळाओ अस्तित्वमां छे, जेमां विद्यार्थीओ भणे छे, अने नवसारी नगरपालिकानी कन्या शाळा नंबर 4 के जेमां 680 जेटला विद्यार्थी विद्यार्थिनीओ भणे छे, परंतु टॉयलेटनी व्यवस्था नथी, जे शाळाना विद्यार्थीओ अने शिक्षकों माटे समस्या ऊभी करी रह्युं छे। त्यारे नवसारीना शहरीजन पीयूष ढीमर आ बाबते शुं जणावी रह्या छे, આવો સાંભળી। હાલમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે નવસારી શહેરમાં આવેલ કન્યાશાળા નંબર 4 માં ટોયલેટ જ નથી, તો એ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય છે કે જેમાં આ કન્યાશાળા નંબર 4 માં દાંડીવરની સ્કૂલ મર્જ કરીને લગભગ 600થી ઉપર વિદ્યાર્થીઓનો બને છે, લગભગ સ્ટાફ પણ 15થી વધુનો બહેનોનો સ્ટાફ છે, તો જ્યારે ટોયલેટ જ નહીં હોય તો લઘુ શંકા કે કંઈ બી હોય તો એ બાબત એક સ્વપ્નજનક સ્થિતિમાં મુકાય છે। શહેરની મધ્યમાં આવેલી આ સારા ને નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે અધ્યયનની સારા બનાવવાની વાતો કરતી હોય, જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકાનું શિક્ષણનું બજેટ લગભગ 30 કરોડની ઉપરનું હોય ને 30 કરોડ રૂપિયા બજેટ ધરાવવાળા વાળી નગરપાલિકા જો ટોયલેટ નથી તેવી સારાઓ બાબતે મૌન સેવતા હોય તો આ ખરેખર બહુ દુઃખદ ઘટના છે। જ્યારે દેશનું ભવિષ્ય ભણતર પર ને ભણતર થકી ઘડતર પર ને ઘડતર થકી દેશનું ભવિષ્ય આખું ઉજરું થતું હોય, ને એ જ ભણતર જે વિદ્યાર્થી દેવીનું મંદિર છે ને ત્યાં ટોયલેટ ન હોય, ને જ્યારે નવસારી નગરપાલિકા હતી ને વિજલપુર નગરપાલિકા અલગ અલગ હતી, ને 2017માં બંને નગરપાલિકાઓએ એક ઠરાવ કરેલો કે 100% સંડાસ દરેક ઘરોમાં આવી ગયા છે એ બાબતનો ઠરાવ થઈ ગયો હોય તો આ સારા કેવી રીતના બાકાત રહે, આ બહુ મોટો તપાસનો વિષય છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે, તે કયા વપરાય છે, એમાં ભ્રષ્ટાચાર થાય કે શું થતો છે, તે બી એક તપાસનો વિષય છે। આવનારા સમયમાં આ બાબતે યોગ્ય ઘટતું થાય એ જ સમયની માંગ છે। ત્યારે તમને જણાવી દઈએ કે નવસારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 18 શાળાઓમાં 6000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 190 જેટલા શિક્ષકો અભ્યાસ કાર્યમાં જોડાયેલા છે, અને 1 વર્ષમાં 4 જેટલી શાળાઓ બંધ પણ થઈ ગઈ છે। ત્યારે કન્યા શાળા નંબર 4માં ટોયલેટ તો નથી જ, પરંતુ આ શાળાની સ્થિતિ પણ દયનીય સાથે ચિત્રે હાલ છે। શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખતરાથી ખાલી પણ નથી, નવાઈની વાત તો એ છે કે ટોયલેટ ન હોવાથી એવી શાળાને સ્કૂલ ઓફ એક્સિલન્સી ગુજરાત સરકારનો સ્માર્ટ શાળાનો પ્રોજેક્ટ છે એમાં વણી લેવામાં આવી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને પાલિકા પ્રમુખ ટોયલેટ ન હોવાથી આ વાતને રાજકીય રીતે રજૂ કરી રહ્યા છે। ત્યારે આવું સાંભળીએ કે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ સુરેશ શેઠ શું જણાવી રહ્યા છે। કન્યા શાળા નંબર 4માં 1000 ટોયલેટ ચાલુ છે અને બાકીના ટોયલેટની કામગીરી ચાલુ છે, એ સર્વ શિક્ષણ અભિયાન હેઠળ ગવર્મેન્ટ શ્રી બનાવે છે, અને એ વરસાદના કારણે હમણાં કામ બંધ છે, આવતા દિવસોમાં એ પણ કામ થઈ જશે, અને દાંડીવાડની સ્કૂલ થતાં આ સ્કૂલમાં સંખ્યા વધતા જે કંઈ તકલીફ છે એ તમામ તકલીફ આવતા દિવસોમાં અમે પૂરી કરી દેશું, દૂર કરી દેશું। આ ઉપરાંત નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જીગી શાહ આ અંગે શું કહી રહ્યા છે, આવું સાંભળીએ। નવસારી નગરપાલિકા જ્યારે હતી અને હાલમાં નવસારી વિજલપુર નગરપાલિકા છે, ત્યારે આપણી જે સંચાલિત સ્કૂલો છે તેમાં 4.5 નંબર જેને આપણે એક્સિલન્સ સ્કૂલમાં આપણે લીધી છે, આપના માધ્યમથી સવારે માહિતી પણ મળી, અને એમાં અમે લોકોએ 45 લાખ જેટલો માતબર ખર્ચો કરવાના છે। અત્યારે જે આપની વાત છે કે જે ત્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, એટલે ટોયલેટ બાથરૂમ ત્યાં હતા જ, પણ આપણે જર્જરિત થઈ ગયા હોવાથી આપણે તોડીને નવા બનાવી રહ્યા છે। છેલ્લા 15-20 દિવસથી જે વરસાદનો વધારે આપણે ત્યાં વધારો છે તેના કારણે કોન્ટ્રાક્ટરે કામ થોડું અધૂરું મૂક્યું છે, જે કે વરસાદમાં કામ થઈ શકે નહીં, પ્લાસ્ટરના કામ બાકી છે એટલા માટે, પણ હું તમને આપના માધ્યમથી આજે માહિતી આપું છું, અને કોન્ટ્રાક્ટર સાથે સવારે બી વાત થઈ છે કે જેવો થોડો વરસાદ ઓછો થાય જીગીશભાઈ, એટલે 3-4 દિવસમાં નું કામ બાકી છે ખાલી માત્ર, એટલે પૂરું કહી દઈશું,
અને આપણે લગભગ બીજી એના સિવાય આપણા માધ્યમથી હું જણાવવા માગું છું કે 3-4 સ્કૂલો બીજી એવી છે જેને આપણે સ્કૂલ ઓફ એક્સલન્સીમાં લઈને આપણે ત્યાં અત્યારે બધા ઘણા મોટા રૂપિયા ખર્ચીને શાળાઓ નવી બનાવવાના છે. નવસારી વિજયપુર નગરપાલિકા અને નવી કમિટી, નવું બોર્ડ અમારું સ્કૂલો માટે ખૂબ જ સંવેદનશીલ છે અને આપણે નવી શાળાઓમાં વિદ્યાર્થીઓ કેવી રીતે વધે તેના માટે પ્રયત્નશીલ છે. એના માટે જે માળખાકીય વ્યવસ્થા કરવાની છે તેના માટે બી અમે લોકો કટિબદ્ધ છે અને આપને વિશ્વાસ આપું છું કે સ્કૂલોને સારી અને જે સ્કૂલો જર્જિત છે તેને અમે ખૂબ સારી બનાવવાના પ્રયત્ન કરવાના છે. સ્માર્ટ ક્લાસના પણ આયોજન કર્યા છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને બી અમે લોકો પ્રાયોરિટી સ્કૂલ તરીકે લઈને અત્યારે જૂના થાણાની સ્કૂલમાં બી અમે લોકો ઘણા રૂપિયા ખર્ચીને અંદર ખૂબ સારી વ્યવસ્થાઓ, ટેકનોલોજીનો ઉપયોગ થાય તેના માટે સ્માર્ટ ક્લાસ, એનાથી બી આગળ વધતા અમે લોકો ત્યાં મોડલ ક્લાસો જે કહેવાય છે તે એ બધી બનાવવાની બી વ્યવસ્થા કરી છે. એટલે ભવિષ્યમાં સ્કૂલોને અમે લોકો ખૂબ સારી બનાવીને વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં ભણે તેના માટેની અમારી તત્પરતા છે અને અમે કટિબદ્ધ છે કે અમે સ્કૂલોમાં સારી માવજત આપીને વિદ્યાર્થીઓ સારી રીતે ભણાવી શકીશું. જો કે શહેરના ગરીબ વિદ્યાર્થીઓ માટે લાઇફલાઇન ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એક જમાનામાં ખૂબ જ વખણાતી હતી, પરંતુ સમયની સાથે શાળાઓ જર્જરિત હાલતમાં આવી ગઈ છે. નવસારી નગરપાલિકાની શિક્ષણ સમિતિની અણધડ કામગીરીના કારણે શાળાઓ બદતર જેવી સ્થિતિમાં આવી ગઈ છે. ત્યારે નગરપાલિકા શિક્ષણ સમિતિની 3 મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું છે, પરંતુ રાજ્ય સરકારનું બજેટ આવ્યું નથી, જેના કારણે જૂની બોડી જે હજુ પણ શિક્ષણ સમિતિને ચલાવી રહી છે. જો કે શિક્ષણ સમિતિમાં સુધારો કરી શાળાઓની સ્થિતિને સુધારી આજના બાળકોને કાલનું સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકાય છે, પરંતુ આ કાર્ય કરવા રાજકીય ઈચ્છાશક્તિની પણ એટલી જ જરૂર હોય છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો.